नमस्कार खेडूत मित्रों, हूँ छू दीपक किकाणी, श्री शक्ति एग्रो इरिगेशन बारडोली। आज आप आया छे अग्रेसिव खेडूत, प्रगतिशील खेडूत एवं यतीन भाई, गाम वणेसा, तालुको पलसाणा, जिल्लो सूरत। तो आज आप यतीन भाई रिव्यू लेवा माटे अहीं आया छे। यतीन भाई पहली सप्टेम्बरे 86032 सींगल आईबर्ड नु रोपाण करेलू, जेमनी ट्रीटमेंट अपने शक्ति एग्रो बारडोली थ्रू अपने करेली। यतीन भाई, तमारी ट्रीटमेंट कोने करेली? शक्ति एग्रो। आमा तमे बीजा डोज में अपने उत्पन्न ऑर्गेनिक ने केटली बेग वापरेली? उत्पन्न पहली डोज में अपने 5 बेग वापरेली छे, तेनो रिजल्ट सारो जोईने बीजी डोज में अपने बीजी 5 वापरेली छे। अत्यारे पाळिया चढ़ावती वक्त पासी 5 बेग, पाची 5 केवू लाग्यू रिजल्ट तमने? सारू छे। अत्यारे सिंगल रोपा माथी तमने केटला टेलरिंग जोवा मळ्यो छे? अत्यारे मने 20-25 मळे छे। 20-25 टेलरिंग, અને આખા ખેતરમાં કેવું રિઝલ્ટ છે તમને? સારું છે, પહેલા કરતાં સારું છે। તો ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે અત્યારના સમયમાં લોકો જે આડેધડ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, વિંગે 2 DAP 2 પોટાસ, જેના કોઈ રિઝલ્ટ મળતા નથી, એનું એક જ કારણ છે કે જમીનમાં ઓર્ગેનિક કાર્બનની ઉણપ। અત્યારે હું તો દરેક ખેડૂતોને એવી ભલામણ કરું છું કે તમે છાણિયું ખાતર વાપરો, પણ છાણિયા ખાતરની અવેલેબિલિટી નથી એના ઓપ્શનમાં આજે આપણે ઉત્પન્ન કંપનીનું ગોવર્ધન નાથજીનું આપણે 1 નંબર ઓર્ગેનિક કાર્બન, કે જેની અંદર ગાયનું છાણ, ચિકોરીનો વેસ્ટ, બટાકાનો વેસ્ટ, લીલા શાકભાજીનો વેસ્ટ, અમૂલ ડેરીનો વેસ્ટ, સુગરનું મોલાસીસ, આ દરેક વસ્તુથી અનએરોબિક સિસ્ટમમાં એ લોકો 60 દિવસની પ્રોસેસ કરે છે, જેથી કરીને એની અંદર રહેલું વીડ, મતલબ કે ઘાસનું બિયારણ નથી રહેતું, અને જબરજસ્ત એકદમ 60-70 દિવસની પ્રોસેસ થઈને એકદમ કોહવાયેલું બ્લેક કલરનું આપણે ઉત્પન્ન ઓર્ગેનિક, કે જેના આ પ્યોર ફોર્મમાં ખાતર કહી શકાય, કે જેને કોહવાની કોઈ જરૂરત નથી, ખેતરમાં પડતા જ પાણી અડતાની સાથે એનું કામ ચાલુ થાય છે, કે જેની અંદર કોઈ જીપ્સમ કે કોઈ માટી રહેતી નથી, અને એમનું રિઝલ્ટ આપણે નરી આંખે પૂરા ખેતરમાં જોઈ શકીએ છીએ, અને આ ટેલરિંગ આપણે તમે જોઈ શકો છો। એક એક છોડની અંદર 25-25, 20-20 છોડનું ટેલરિંગ નીકળેલું છે પૂરા ખેતરની અંદર। યતીનભાઈ, તમારો મોબાઈલ નંબર જણાવશો?